સાઈરામ વિદ્યાર્થી મિત્રો, હવે 12મા ધોરણનો ચેપ્ટર નંબર 2 દ્રાવણ, એમાં આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાયના સાંદ્રતા આધારિત દાખલાઓ છે એની ચર્ચા કરશું। આ દાખલાઓ છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે, તેમજ નાના નાના એમસીક્યુ ટાઈપના દાખલાઓ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઉપયોગી છે। તો ચાલો શરૂ કરીએ। સ્વાધ્યાયના દાખલામાં દાખલા નંબર 2.4, હવે પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ એ દળથી 69% ધરાવે છે। જો તેની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ મિલી હોય તો તેની મોલારિટી કેટલી છે? હવે અહીં દળથી એ પૂછે, એનો મતલબ આ પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ હોય, કદથી એક હોય તો પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ, અને કદથી એક હોય તો વોલ્યુમ બાય વોલ્યુમ। આ યાદ રાખવાનું, દળથી તો પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ, કદથી હોય તો પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ, અને કદથી હોય તો વોલ્યુમ બાય વોલ્યુમ, પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ। હવે અહીં પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ આપી દીધું છે, ઘનતા આપી દીધી છે, તો મોલારિટી શોધવાનું શોર્ટકટ સૂત્ર જે રૂટિનમાં આપણે ભણી ગયા છીએ, મોલારિટી બરાબર પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ ગુણ્યા ઘનતા ગુણ્યા 10 ભાગ્યા તેનો અણુભાર। હવે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની આપણે તૈયારી કરતા હોય ત્યારે અમુક વસ્તુ છે તમારા પાસે યુઝ ટુ હોવું જોઈએ, જેમ કે નાઇટ્રિક એસિડનો અણુભાર, પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ 69 ઘનતા 1.504 ગુણ્યા 10 થાયગા નાઇટ્રિક એસિડનો અણુભાર 63, બરોબર। સાદરૂપ આપતા જવાબ આવશે, અથવાની રીતે આપણે ગણશું આ શોર્ટકટમાં, અને અહીં તો આપણે સ્પીડ આવે એટલા માટે કેલ્ક્યુલેટર બી તમને, બાકી તમારે સાદરો અહીં આપવાનું। સિમ્પલ એક એક્ઝામ્પલ આપો, અહીંયા આપણે 63 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1 પોઈન્ટ સમથિંગ, તો 1.5 ગુણ્યા 10 એટલે 15 થી વધારે આવશે, 15 થી વધારે 16 આવશે, ઓપ્શન એવા લેવા આવશે 16.47 32.12 એવા આવ્યા, તો તમે એ જાતે ગણતરી કરી શકો, એ ટાઈપના ઓપ્શન આવ્યા। હવે બીજી રીતે ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય, અથવા ની રીતે, તો મોલારિટીનું સૂત્ર મૂકો, પર્સન્ટેજ ઓફ સોરી મોલારિટી બરાબર વેઇટ બાય મોલેક્યુલર વેઇટ ઇન્ટુ 1000 બાય વોલ્યુમ ઇન એમએમ। હવે 69% વેઇટ બાય વેઇટ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 દ્રાવ્ય થયેલ છે, તો તમને દળ મળી ગયું, અણુભાર તો જાણો છો, કદ નથી મળ્યું, કારણ કે 100 ગ્રામ દ્રાવણનું દળ આવ્યું છે। તો હવે દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ ભાગ્યા ઘનતા, કારણ કે ઘનતા એટલે દળના છેદમાં કદ, તો દ્રાવણનું કદ જોઈએ છે, તો અહીં 100 ભાગ્યા 1.504 એટલે 6.48 આ મિલીમાં આવશે, મૂલ્ય
મૂલ્યમ જો મોલાર ની બરાબર વજન 69 ભાગ્યા 360 અનુપાત 1000 ના છેદમાં 67.48 69 ભાગ્યા 360 ભાગ્યા
भाईगा अनुपात 180 भाईगा 180 0.75 मोलर तो सांद्रताना एकमोमा એના સૂત્ર જાણતા હોય તો તમે દાખલા સોલ્વ કરી શકો. મોલ અંશમાં એક ખાસ યાદ રાખવાનું, ઘણા વિદ્યાર્થીઓ મોલ અંશના જવાબ 2.31 ને 32 ને 10.9 એવા લઈ આવે છે. મોલ અંશ કોઈ પણ એક ઘટકના મોલ અંશ મેક્સિમમ એ પોતે ખુદ હોય તો એક થાય. હું એમ કહું કે મેં પાણી લીધું છે તો પાણીના મોલ અંશ કેટલા, તો 2. પણ પાણી સાથે બીજો મિશ્રણ કર્યો હોય તો એના મોલ અંશ છે લેસ દેન 1 થાય. શુદ્ધ પદાર્થના મોલ અંશ ગણો તો 1 છે. બરોબર, કે આગળ જતા આપણે ઉપયોગી થશે. બરોબર, કઈ રીતે હું એમ કહું કે 100 ગ્રામ 10 મોલ પાણીના મોલ અંશ કેટલા, ખાલી એટલું કોઈ પણ એક્સ વાય ઝેડ મોલ. તો અહીં ફક્ત એક જ ઘટક છે પાણી, તો એના મોલ અંશ ઘટકના મોલ 10 છેદમાં કુલ મોલ 10, જવાબ કેટલો આવશે 1. આમ કોઈ પણ એક શુદ્ધ પદાર્થના મોલ અંશ હોય તો એ એક જ થશે. પણ જ્યારે તે મિશ્રણમાં હશે ત્યારે, મિશ્રણમાં હોય ત્યારે x નું મૂલ્ય એટલે મોલ અંશ ઓલવેઝ લેસ ધેન 1. તમારા મોલ અંશનો જવાબ છે હંમેશા 1 કરતા ઓછો જ આવવો જોઈએ. બરોબર, બહુ સિમ્પલ છે. 11th માં પણ ભણી ગયા છીએ, છતાંય કન્સિડર કરું છું આ પોઈન્ટ. પણ આગળ જતા આપણે નેક્સ્ટ ટોપિક માંથી આપણે ઉપયોગી થશે. બરોબર, જોઈ લેજો કે હશે. ચાલો 2.6 સ્વાધ્યાયનું મોસ્ટ ટાઈમ પી ફોર બોર્ડ એક્ઝામ. 4 માર્કમાં એ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે, 3 માર્કમાં પૂછાઈ શકે. તેમજ આની અંદર ગણતરી એટલી છે કે એ નીટમાં તો નહીં પણ JEEEમાં મે બી પૂછાઈ શકે અથવા એના જેવો. તો અહીં બરાબર ધ્યાન રાખજો, શું થશે, Na2CO3 અને સોડિયમ બાય કાર્બોનેટના સમ મોલર જથ્થો ધરાવતા, Na2CO3 અને સોડિયમ બાય કાર્બોનેટના સમ મોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણની પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl નું જરૂરી કદ કેટલું, 0.1 મોલર સાંદ્રતા ધરાવતા HCl ના દ્રાવણનું કદ જરૂરી કેટલું છે તે આપણે શોધવાનું છે. તો અહીં સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ બેઝ છે, HCl એસિડ છે, તો એની સાથે પ્રક્રિયા કરશે. સોડિયમ કાર્બોનેટ છે એ દ્વિ એસિડિક બેઝ છે, આ મોનો એસિડિક છે, આ ડાય એસિડિક છે. કારણ શું, તો કે Na પ્લસ જેટલા મોલ જથ્થો હોય એનો ટોટલ દળ કેટલું થાય છે 1 ગ્રામ પ્રિયગતિનું. તો પેલા તો સોડિયમ કાર્બોનેટ સાથે કેટલો HCl વપરાય, સોડિયમ બાયકાર્બોનેટ સાથે કેટલો HCl વપરાય એની ગણતરી કરવી જરૂરી છે. કારણ શું, આ ડાય એસિડિક છે, આ મોનો એસિડિક છે, બે સમાન રૂપે તો કઈ જરૂર ન પડે. તો અહીં બરાબર ધ્યાન આપજો, અહીં ધારો કે Na2CO3 નું દળ 1 ગ્રામ હોય તો સોડિયમ બાયકાર્બોનેટ નું દળ 1-1 ગ્રામ થશે. કુલ દળ કેટલું છે બંનેનું, ટોટલ 1 ગ્રામ છે, પણ 1
ग्राम માંથી x ગ્રામ છે એ સોડિયમ બાયકાર્બોનેટ છે અને 1 માઈનસ x ગ્રામ એક માં બાદ કરો ધારો કે આ 0.3 ગ્રામ આવે તો x ઓછા 0.3 એટલે 0.7 ગ્રામ આવે ખ્યાલ આવે છે તો આપેલું છે બંને ના દળ મળી ગયા x અને 1 માઈનસ x હજી તો ફાઇન્ડ કરવાના સમ મોલર છે એટલે હવે સોડિયમ કાર્બોનેટ ના મોલ બરાબર સોડિયમ બાયકાર્બોનેટ ના મોલ તો સોડિયમ કાર્બોનેટ ના મોલ એટલે સોડિયમ કાર્બોનેટ નું દળ છેદમાં અણુ ભાર બાયકાર્બોનેટ ના મોલ એટલે દળ છેદમાં અણુ ભાર તો સોડિયમ કાર્બોનેટ નું દળ કેટલું છે x એનો અણુ ભાર કેટલો 106 અણુ 1 માઈનસ x અણુ ભાર કેટલો થશે તો તમે ગણશો તો 84 થશે અણુ ભાર ગણવામાં ખાસ કાળજી રાખવાની હવે સાદું આપી દો 84x બરાબર 106 ઓછા 106x 84x વત્તા 106x બરાબર 106 190x બરાબર 106 x બરાબર 106 ભાગ્યા 190 તો x નું મૂલ્ય આવશે 0.558 તો આમ Na2CO3 નું દળ 0.558 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ નું દળ 1-0.558 એટલે 0.442 ગ્રામ થશે આ એક સ્ટેપ પૂરું થયું ફરીથી શું સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ ના સમમોલર ધરાવતા દ્રાવણ નો જથ્થો 1 ગ્રામ ના મિશ્રણ ની પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl નું જરૂરી કદ કેટલું છે બરોબર તો અહીં પહેલા તો બંનેના 1 ગ્રામ માંથી કયો ઘટક કેટલા ગ્રામ છે તો હવે ખબર પડી ગઈ સોડિયમ કાર્બોનેટ 0.558 અને સોડિયમ બાયકાર્બોનેટ 0.442 442 છે હવે આ બંનેનું દળ મળી ગયું કઈ રીતે મળ્યું તો સમમોલર એટલે સોડિયમ કાર્બોનેટ ના મોલ બરાબર સમમોલર એટલે બાયકાર્બોનેટ ના મોલ એના મોલ આ રીતે શોધવાના x / દળ ના છેદમાં અણુ ભાર દળ ના છેદમાં અણુ ભાર એના પરથી x મળી ગયું એટલે સોડિયમ કાર્બોનેટ નો જથ્થો મળી ગયો હવે પ્રક્રિયા સમીકરણ સોડિયમ કાર્બોનેટ ની HCl સાથે પ્રક્રિયા કરો બેઝિક ક્ષાર ની એસિડ સાથે ની પ્રક્રિયા થી શું થશે પ્રક્રિયામાં તો કે બે સોડિયમ અને બે ક્લોરિન NaCl વત્તા H2 અને CO3 H2CO3 બને કાર્બોનિક એસિડ પણ કાર્બોનિક એસિડ છે એ વિઘટન પામી H2O અને CO2 બનાવે H2O અને CO2 હવે 1 મોલ સોડિયમ કાર્બોનેટ ની સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે HCl કેટલા મોલ જોઈએ 2 મોલ 1 મોલ સોડિયમ કાર્બોનેટ એટલે 106 ગ્રામ સાથે 2 મોલ HCl હવે 1 મોલ HCl નો દળ થાય 36.5 અણુ ભાર જેટલું તો 2 મોલ હોય તો 73 ગ્રામ 11માં ધોરણના ચેપ્ટર નંબર 1 તત્વયોગ નીતિમાં લઈ જાઉં છું ત્યાં પણ આવું સમીકરણ આવ્યું હશે 1 મોલે 2 મોલ વપરાશે સોડિયમ કાર્બોનેટ ના 1 મોલ સાથે HCl ના 2 મોલ વપરાય છે એટલે કે 1 મોલ નું દળ ગ્રામ માં એના અણુ ભાર જેટલું 106 ગ્રામ એ HCl ના 2 મોલ વપરાય 1 મોલ HCl નું ગ્રામ માં દળ એટલે અણુ ભાર જેટલું HCl નો અણુ ભાર થાય 36.5 તો 2 નો 73
106 ગ્રામ HCl વપરાશે તો આપણી પાસે સોડિયમ કાર્બોનેટ કેટલો છે 0.558 ગ્રામે કેટલા ગ્રામ HCl વપરાશે 0.558 ગુણ્યા 73 ભાગ્યા 106 સાલો 500 એટલે જવાબ આવશે 0.384 ગ્રામ HCl વપરાશે 0.384 ગ્રામ HCl વપરાશે તેવી જ રીતે સોડિયમ બાયકાર્બોનેટ ની HCl સાથે પ્રતિક્રિયા કરવામાં આવે તો જોજો Na+ Cl- NaCl જૂથ ને વત્તા HCO3 અને હાઇડ્રોજન એટલે H2CO3 H+ HCO3- H2CO3 પણ H2CO3 વિઘટન પામી H2O અને CO2 બનાવે આપણે તો અહીંયા જોવાનું છે સોડિયમ બાયકાર્બોનેટના એક મોલ સાથે HCl નો એક મોલ વપરાય છે એક મોલ એટલે સોડિયમ કાર્બોનેટ નો સોરી સોડિયમ બાયકાર્બોનેટ નો એક મોલ એટલે 84 ગ્રામ સાથે એક મોલ એટલે 36.5 ગ્રામ 36.5 ગ્રામ તો આપણી પાસે સોડિયમ બાયકાર્બોનેટ કેટલું છે 0.442 ગ્રામે કેટલા ગ્રામ HCl વપરાશે 0.442 ગુણ્યા 36.5 ભાગ્યા 84 તો જવાબ આવશે 0.192 ગ્રામ HCl સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયામાં વપરાતું HCl નું કુલ દળ કેટલું 0.384 વત્તા 0.192 એટલે કુલ દળ આવશે 0.576 ગ્રામ હવે દાખલાના જવાબની થોડાક નજીક કોઈ છે બરોબર પણ ફરીથી કારણ કે આ દાખલો મોટો છે ચાર માર્કનો પૂછાઈ શકે રકમ વ્યવસ્થિત વાંચી લેજો બરોબર ટેક્સ્ટબુકમાં તો અહીં એક ગ્રામ કુલ જથ્થો આપ્યો છે સમમોલર છે બંને તો ધારો કે સોડિયમ કાર્બોનેટ એક્સ ગ્રામ તો બાયકાર્બોનેટ 1-એક્સ ગ્રામ બંનેના મોલ સમાન છે તો સોડિયમ કાર્બોનેટના મોલ બરાબર સોડિયમ બાયકાર્બોનેટના મોલ મોલ એટલે દળના છેદમાં અણુભાર દળ તો એક્સ છે તેનો અણુભાર 106 દળ છે સોડિયમ બાયકાર્બોનેટનું 1-એક્સ 84 એનો અણુભાર સાધનો ભાઈ તો તમને એક્સ મળ્યું એક્સ શું છે સોડિયમ કાર્બોનેટનું દળ એનું દળ મળી ગયું એના ઉપરથી બાયકાર્બોનેટનું દળ શોધી લીધું પછી પ્રક્રિયા સમીકરણ 11માં ધોરણમાં સંયોગમિતિમાં આવી ગયા છે બરોબર સોડિયમ કાર્બોનેટ ડાયએસિડિક છે બરોબર એટલે એક સામે બે મોલ વપરાશે બે સોડિયમ બે ક્લોરાઇડ NaCl H2CO3 H2O વત્તા CO2 આપણા કાલે જરૂર છે આ સંયોગમિતિ 1:2 એ અગત્યની છે એક મોલે બે મોલ પછી મેં અહીંયા આ 0.558 ના મોલ નથી સોચ્યા કે થોડું વધારે લાંબુ થઈ જશે ડાયરેક્ટ એક મોલ બે મોલ તો એક મોલ એટલે 106 ગ્રામ એટલે 70 ગ્રામ 0.558 ગ્રામે કેટલા ગ્રામ કારણ કે આપણે HCl નું 0.1 મોલ અને HCl નું જરૂરી કદ શોધવાનું છે તો મારે HCl નું દળ પણ જાણતો હોવો જોઈએ તો અહીં મને એનું દળ મળ્યું 0.384 ગ્રામ સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયામાં વપરાતું HCl નું દળ કેટલું આવશે 384 ગ્રામ વપરાય એવી રીતે સોડિયમ બાયકાર્બોનેટ સાથે કેટલું વપરાવું 1:1 36.5 તો સોડિયમ બાયકાર્બોનેટ 0.442 કેટલા ગ્રામ
0.8 સોપાણ ઉતા સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ સાથેની સંપૂર્ણ પ્રક્રિયામાં વપરાતું HCl નું કુલ દળ બનાવી ગયું 0.506 હવે HCl ના દળ ઉપરથી એના માટે જરૂરી કદ આપણે શોધશું પણ પહેલા વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ તમે પણ સમજી લ્યો percentage of weight by weight
द्रावण एक माटे द्रव्य नु वजन W1 छेद मा द्रावण नु वजन ग्राम मा सो 25% वेट बाय वेट द्रव्य नु वजन W1 मारे शोधवानु छे ई द्रावण नु कुल वजन 500 ग्राम छे गुणिया 100 75 ग्राम કેટલું આવ્યું 75 ગ્રામ બીજું પરસેન્ટેજ ઓફ વેટ બાય વેટ ફોર સેકન્ડ સોલ્યુશન સેકન્ડ સોલ્યુશનમાં દ્રાવ્યનું વજન W2 દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 140 W2 મારે શોધવાનું છે 400 ગુણ્યા દ્રાવણ નું કુલ દળ 300 વત્તા 400 દ્રાવણ નું કુલ દળ કેટલું થયું 700 ગ્રામ તો હવે પરસેન્ટેજ ઓફ વેટ બાય વેટ મિક્સચર દ્રાવ્ય નું દળ દ્રાવણ નું કુલ દળ ગુણ્યા 100 દ્રાવ્ય છે 235 દ્રાવણ 700 ગુણ્યા 100 7 3 21 25 છે 7 3 21 33.57 परसेंटेज ऑफ 8/8 હવે અહીં ઇન્સ્ટન્ટમાં હું આપું છું પણ જે એક્ટિવ સ્ટુડન્ટ છે એ જ જવાબ આપે છે સક્રિય એ તત્પર હોય ઇન્સ્ટન્ટ ના આપું તો મજા ના આવે એને લેક્ચરમાં મજા ના આવે એવા વિદ્યાર્થી માટે પૂરા કરો બાકી અમુક સિદ્ધ સમાધિ લઈ લીધી હવા ભાર ઉનાળા બરોબર તો અહીં આપેલ મિશ્રણ માટે મિશ્રણની મોલા લીટી અને મોલ અંશ Density of NaOH 1.5 ગ્રામ પ્રતિ મિલિલિટર એટલે કે અહીંયા દ્રાવ્ય સ્પેસિફાય કરી દીધું દ્રાવ્ય સ્પેસિફાય કરવો જ પડે ક્યારે મોલારિટી અને મોલ અંશ હોય ત્યારે આ પ્રયત્ન કરો આ જ દાખલા આ બેને મિશ્ર કરતા અંતિમ દ્રાવણની મોલારિટી કેટલી અને દ્રાવ્યના મોલ અંશ કેટલા બરોબર પ્રતિ હિમ તરીકે ઇથિલિન ગ્લાયકોલ નો ઉપયોગ થાય છે જે આપણે થિયરીમાં ભણી ગયા 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ને 200 ગ્રામ પાણીમાં મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી ગણવાની છે જો તેની ઘનતા 1.072 ગ્રામ પર મિલી હોય તો મોલારિટી પણ શોધો હવે અહીં
તમારે મોલારિટી શોધવી છે તો મોલારિટી બરાબર વેઇટ બાય મોલેક્યુલર વેઇટ 1000 બાય વેઇટ ઓફ સોલવન્ટ દ્રાવકનું વજન. હવે જોજો આની અંદર રકમ વાંચે તો ઘણા એવો પ્રશ્ન થાય, સર પાણી છે એમાં દ્રાવ્ય ના કહેવાય અને દ્રાવક છે, કારણ કે તમે શીખાયું હતું કે ભાઈ દ્રાવ્યનો જથ્થો વધુ હોય. તો બરાબર ધ્યાન રાખજો, અહીં જથ્થો મોલના સંદર્ભમાં ગણવાનો, દળના સંદર્ભમાં નહીં, મોલના સંદર્ભમાં ગણશો તો અહીં 222.6 હાઇગ્રા એનો અણુભાર 62 છે તો 3.6 મોલ આવે છે. ઇથિલિન ગ્લાયકોલના 3.6 મોલ આવે છે, જ્યારે 200 ભાગ્યા પાણીના મોલ એટલે 11.11 આવે છે. તો અહીં ઇથિલિન ગ્લાયકોલના મોલ છે ને, ઇથિલિન ગ્લાયકોલના મોલ છે એ ઓછા છે, એટલે દ્રાવ્ય થશે અને પાણી છે દ્રાવક થશે. દળના સંદર્ભમાં જ જવાનું. તો દ્રાવ્યનું વજન 222.6 અણુભાર ઇથિલિન ગ્લાયકોલનો તમે ગણશો એટલે 62 થશે, 32 ને 24, 16 32 અને 24 ને 36 ને 62 દ્રાવકનું વજન 200. તો સાચું કાપશો
15 ppm क्लोरोफॉर्म दर थी आ के रकम वाचे जो मुख्य मेयर डाइटी छे 15 ppm क्लोरोफॉर्म ने दर थी સાંદ્રતા ધરાવતો હોય તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ અને મોલાલિટી ગણો તો અહીં 15 ppm દર થી છે તો એનો અર્થ ઘટન 15 ppm ક્લોરોફોર્મ એટલે કે 15 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ દર થી છે કદ થી વધતો લિટર આવતો એટલે કે एक किलोग्राम हजार ग्राम द्रावण में हजार ग्राम द्रावण में 15 मिलीग्राम साथे साथे हूँ पण कन्वर्ट करतो जाऊं छूं 15 मिलीग्राम 15 मिलीग्राम એટલે 15 ગુણ્યા 10 ની માઈનસ 10 10 ની માઈનસ 3 ઘાત મિલીગ્રામ નું ગ્રામ માં રૂપાંતર કરો 15 ગ્રામ એટલે 15 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગ્રામ ક્લોરોફો तो पहलो परसेंटेज ऑफ वेट बाय वेट द्रव्य नु वजन ग्राम में द्रावण नु वजन ग्राम में गुणिया 100 द्रव्य नु वजन ग्राम में 15 गुणिया 10 ने माइनस 3 घात द्रावण नु वजन ग्राम में 1000 ग्राम સાચો વાપરો 15 / 10 એટલે 1.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ એક્સપ્લેનેશન આવડવું જોઈએ સીપીએમ એટલે મિલીગ્રામ પ્રતિ લિટર કદ હોય તો મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજું મોલારિટી એટલે વેઇટ બાય મોલેક્યુલર વેઇટ द्रावण દ્રાવ્યનું વજન બાદ કરવું પડે તો દ્રાવકનું આવે આપણે કરીએ છીએ કે ભાઈ 100 ગ્રામ દ્રાવણ હોય માં 10 ગ્રામ દ્રાવ્ય હોય તો 100 ઓછા 10 એટલે 90 મજા આવી ગઈ કાઈ કેલ્ક્યુલેટરની જરૂર ના પડે અહીંયા શું થશે જો 1000 ગ્રામ દ્રાવણ છે દ્રાવ્ય કેટલો છે 15 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત એટલે 0.015 તો 1000 ભાગ્યા 0 સોરી 1000 ઓછા 0.015 બાદ કરવાની જરૂર છે નહીં એટલો તો આપણે હિસાબે ના કરાય એટલે અહીંયા આપણે 1000 જ મૂકી દઈશું સાચો ભાગતા 1.255 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મોલ એની મોલારિટી આવશે બરાબર તો આ પ્રકારના એમસીક્યુમાં પણ પૂછાઈ શકે અને બોર્ડમાં 2 માર્ક 3 માર્ક કે 4 માર્કમાં પણ પૂછાઈ શકે બીસેટમાં પણ પૂછાઈ શકે તો વ્યવસ્થિત સાંદ્રતા આધારિત દાખલાઓ ફરી પાછા જોઈ લેજો નીટ અને જેડબલીમાં કરાવ્યા હતા એમાં પણ તમે જોશો તો સાંદ્રતા આધારિત ઘણા બધા દાખલા હતા થિયરી આગળ આપણે ચલાવતા જઈશું પણ આવા પ્રેક્ટિસ કરતા રહીશું ફરી એકવાર કહું છું કે જેને સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરી લઈએ રેડ સબસ્ક્રાઇબ લખેલું બટન દબાવવાનું છે એટલે બ્લેક થઈ જશે બ્લેક છે ને રેડ કરવાનું નથી બરાબર થેન્ક યુ સાઈરામ